કોઈ કારણોસર વર્ષથી બંધ રહેતી હતી અને ત્યારે પાણીની લાઈન શરૂ કરવામાં આવી ત્યારે ઠેર ઠેર લાઈનોમાં લીકેજ જોવા મળે છે અને પાણીનો ખૂબ બગાડ થાય છે, તો આને વહેલી તકે રિપેરિંગ કરાય તેવી માંગ કરી હતી. સિવણ નગરપાલિકામાં 10 વર્ષ પહેલા 11 કરોડ રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇન નખાવી. આ પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર થયો. 50% પાઇપલાઇન નખાવી, 50% લાઇન પડી ગઈ. એ 50% લાઇન પણ વેડવાઈ ગઈ. ક્યાં ગઈ કોઈને ખબર નથી. આ ટાઈપનો ભ્રષ્ટાચાર પકડાઈ ગયો, એના માટે ગુનેગારો સાબિત થઈ ગયા. પણ એ લાઇનોનો ઉપયોગ નહીં થતા છેલ્લા 10 વર્ષથી ભૂગર્ભમાં આ લાઇનો પડી ગઈ. કે લાઈનો પડી ગઈ ત્યારે અમે લોકો એમ કીધું કે હવે આ લાઈનો રિપેર થઈ છે કે નહીં, આને ચાલુ કરાય નહીં. જયારે આપણી બાજુ આપણી ફેવરમાં ચુકાદો આવી ગયો છે અને કલેક્ટરે કીધું છે કે આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે, ત્યારે આપણે અર્બન ડેવલપમેન્ટ પાસે માગણી કરવી જોઈએ અને સંપૂર્ણપણે નવેસરથી સિવણ નગરપાલિકાના હદ વિસ્તારમાં આ યોજના ફરી વખત નાખી અને પરિપૂર્ણ કરવા માટેની આપણે દરખાસ્ત કરી જોઈએ. પણ આજના લાગતા વળગતા જે લેવાનું તત્વો છે અને જે ભાજપના નેતાઓ છે એના અગાઉના જે કુકર્મો છે એને ઢાંકવા માટે છે અને એની યોજના પાછળ જે 11 કરોડ રૂપિયાના ખર્ચે યોજના થઈ ગઈ એની પાછળ બીજા 5-10 કરોડ રૂપિયા વાપરી નાખ્યા. પણ જે ભૂગર્ભમાં જે લાઈનો પંચાયેલી હતી એ કલેક્ટર સાહેબે સબમિટ કરેલું હતું કે આ લાઈનો છે ડુપ્લિકેટ છે, આઈએસઆઈના માર્ક જ મારે મારવામાં આવ્યો છે, પણ આઈએસઆઈની છે નહીં. એના સિમ્બોલમાં આવું સાબિત થયેલું છે અને પત્રમાં લખેલું છે. ત્યારે એ લાઈનમાં ભૂગર્ભમાં એવું પડી રહી ગમે ત્યાંથી ફાટી જાય છે. હાલમાં એની પાછળ જે કાંઈ ખર્ચાઓ કરે છે વ્યર્થ થવાના છે. જેવો નગરપાલિકાની જનતા આશા રાખે કે તમે જે કામગીરી કરી રહ્યો છો એમાં તમને ભગવાન હિંમત આપે કે તમે એમાં સફળ થાવ. પણ જે જૂનું છે એ જૂનું છે અને જે ફાટી ગયેલી લાઈનો છે એના હિસાબે તમે સમયસર પાણી લોકોને આપી શકતો નથી અને સિવણની જનતા જે હાલમાં ભોગવ્યા કરવાની જે હકીકત છે. હાલમાં છેલ્લા 10 દિવસની અંદર 10 જગ્યાએ લાઈનો ફાટી ગઈ છે. રાજીવનગર પાસે 2 વખત 5 લાઈનો સમય સાંભળવામાં આવી. સિદ્ધિ કેમ્પ પાસે 2 વખત લાઈન ફાટી ગઈ. પાબુજી મંદિર પાસે જે લેટેસ્ટમાં 2 વખત ફાટી ગઈ. રેલવે ફાટક પાસે 1 વખત ફાટી ગઈ. આવી રીતે લગભગ અને હાલમાં અત્યારમાં મુક્તેશ્વર પાસે 1 વખત લાઈન. આ છેલ્લા 10-15 દિવસની અંદર તમે આ લાઈનો પાસે કેટલો ખર્ચ કર્યો, જો આ જ વસ્તુ તમે જો સરકારમાં દરખાસ્ત કરીને કરી હોત તો આપણને એમાં સફળતા મળે અને જીવોની જનતાને નવી લાઈન મળે અને એ નવી લાઈન છે આગામી 40 વર્ષ સુધી આપણી જનતાને એનો ફાયદો મળે. પણ મેં કીધું એમ છે કે અમારી જે કાંઈ રજૂઆત છે માત્ર બેડા ખાને અથડાઈને પાછી આવે છે.